રાજ્યમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડો પડી. 5 દિવસમાં જ બ્રિજમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. જાગૃત નાગરિકે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, જેમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે સ્થાનિક લોકોએ લગાવ્યા છે આરોપ. બ્રિજના કામકાજમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે જિલ્લા પંચાયતની નવા સર્કિટ હાઉસ સુધીનો બ્રિજ 4.95 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, જેનું 10 ફેબ્રુઆરીએ નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશ મકવાણાએ લોકાર્પણ કર્યું હતું. પરંતુ 5 જ દિવસમાં પુલમાં તિરાડો જોવા મળતા કોન્ટ્રાક્ટરે કેવું કામ કર્યું હશે તેનો પુરાવો સામે આવ્યો છે. ત્યારે આ મામલે તંત્ર કોઈ નક્કર પગલાં લે તે જરૂરી બન્યું છે. જ્યારે આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનું જે કોજીઓ જે નવો પુલ બનાવવામાં આવ્યો છે તેના વિડીયો વાયરલ થયો છે. એની સાથે આપણે પૂછી જોઈએ કે હાલ વિડીયો વાયરલ થતા લોકો અલગ અલગ આક્ષેપ કરી ગયા, ત્યારે એમની પાસે પૂછી પ્રભુ પાસે નગરપાલિકાના કે આ બાબતે આપણું શું કહેવું છે. વિડીયો વાયરલ થયો એ મેં જોયો છે અને સ્ટ્રક્ચર ડિઝાઇનની અંદર કોઈ જ તકલીફ નથી. અમે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પણ કરાવેલું છે અને એનો પણ કમ્પ્લીટ રિપોર્ટ અમારી પાસે છે. આમ છતાં કોન્ટ્રાક્ટરને અમે બોલાવેલા છે અને કોન્ટ્રાક્ટરને સૂચના આપી અને એમને આગળ કેવી રીતનું શું તકલીફ છે અને કેમ થયું છે એ ચેક કરાવી લેશું અને 2 એન્જિનિયરને મૂકી દીધા છે અને ચીફ ઓફિસરને કહી દીધું છે કે આગળ એમનું એકાઉન્ટ ક્લિયર ન કરો. ચોક્કસ આપણે જયારે લોકો વાત કરી રહ્યા, લોકો એવો આક્ષેપ કરી રહ્યો કે એની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે, શું આપણે કમિટી પછી કોઈ આગળની કાર્યવાહી શું કરશું? થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જેની પાસે થયું છે એ એન્જિનિયર આવશે, જેને આખું કન્સલ્ટન્ટ કર્યું છે એને બોલાવીશું, ત્યાર પછી ચીફ ઓફિસર અને અમારા મુખ્ય એન્જિનિયર બધા બેસી અને નક્કી કરીશું. ચોક્કસ આપણે જોયું કે ઘણા સમયથી પુલ માંગ હતી, જયારે પુલ બની ગયો ત્યારે પણ આવો બનાવ બન્યો છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે આપણે તપાસ કરી અને જે કંઈ કાર્યવાહી થતી હશે એ કરીશું. મયુર સંધિ, G24 કલાક, સુરેન્દ્રનગર.